થોડા સમય પહેલા મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝૂલતા પુલ દુર્ઘટનામાં 134 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં ચૂંટણી પહેલાં થઈ હોવાથી રાજકીય પક્ષોએ બ્રિજ દુર્ઘટનાને રાજકીય મુદ્દો બનાવી ચૂંટણીમાં રાજકારણ ગરમાયું હતું. જો કે કોઈને પણ પક્ષે આવી દુર્ઘટના બીજી વાર ન થાય તે માટેની વાત કરી ન હતી. પરંતુ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલના વિદ્યાર્થીઓએ રાજકારણીઓની વિચારધારણાથી જઈને મોરબી બ્રિજ જેવી દુર્ઘટના ન બને તે માટે એક મોડેલ બનાવ્યું છે. જો આ મોડેલ પર બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે તો ભવિષ્યમાં મોરબી જેવી દુર્ઘટના અટકાવી શકાય તેમ છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને વિજ્ઞાન મેળામાં આવી દુર્ઘટના કેવી રીતે અટકાવી શકાય તે માટે કૃતિ બનાવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં CRC કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રાંદેર ઝોનમાં આવેલી શાળા ક્રમાંક 218 શ્રી ધૂમકેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મોરબી જેવી દુર્ઘટના રોકવા માટે સેન્સરથી ચાલતું એક મોડલ બનાવ્યું હતું. આ મોડલ અંગે વિદ્યાર્થીઓએ કહે છે કે મોરબીની દુઃખદ ઘટના બની આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. આ મોડલ સાથે સેન્સર જોડી દેવામાં આવ્યું છે. આ બ્રિજ પરનો લોડ નક્કી કરવામાં આવ્યું છે. તેના કરતાં વજન વધે તો સેન્સર થકી અલાર્મ વાગે અને લાઇટ થવા લાગે છે અને આ અલાર્મ એ બતાવે છે કે બ્રિજ પર વજન વધ્યું છે, તેથી જોખમ ઊભું થાય તેવી શક્યતા છે. તેથી તાત્કાલિક વધારાનું વજન ન થવા દેતા સાથે બ્રિજ પર હાજર લોકોને ખસેડી દેવામાં આવે અને તેના કારણે દુર્ઘટનાનું નિવારણ થઈ શકે છે. સુરત શિક્ષણ સમિતિની સ્કૂલના વિદ્યાર્થીઓએ દુર્ઘટના બાદ વિજ્ઞાન મેળામાં જે મોડેલ બનાવ્યું છે તેનો સરકાર કે પાલિકા વાસ્તવિક પ્રોજેક્ટમાં ઉપયોગ કરીને આવી ટેકનોલોજી બનાવે તો દુર્ઘટનાની જાણ અગાઉ થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓએ બનાવેલું આ મોડેલ સમિતિના ચર્ચાનો વિષય બન્યો છે અને સમિતિના અધિકારીઓ પદાધિકારીઓએ આ મોડેલને વખાણી રહ્યા છે. મારું નામ દશક્ય આશીષ છે, હું ધોરણ 8માં ભણું છું. અમે બ્રિજ બનાવ્યો, જે મોરબીમાં એક્સિડન્ટ થયેલું જેને 150ની આસપાસ મૃત્યુ પામેલા તે ફરીથી ન થાય તે માટે અમે આ કૃતિ રચી છે. અને કઈ રીતે આ કામ કરશે બ્રિજ? આમાં ઓછો લોડ પડે તો અલાર્મ કે બઝર નહીં વાગે, જેમ કે એના હદ જેટલી વજન પડે તો અલાર્મ અને બઝર વાગશે. અને કોણે કોણે હેલ્પ કરી છે? મેં, મારા મિત્ર અને મારા સરે. કેટલા દિવસ લાગ્યા? 2-3 દિવસ. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.